તો બનાસકાંઠામાં ચૂંટણીનો જોરદાર જંગ જામ્યો છે. લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મહિલા ઉમેદવારો પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ ઉમેદવાર ગીનીબેન ઠાકોરે ડીસાના ગ્રામ્ય વિસ્તારોમાં સભા ગજવી હતી, જેમાં તેમણે ભાજપ પર આક્ષેપ કર્યા કે જિલ્લાની બેંકના અધિકારીઓ પાસેથી ફરજિયાત ₹1000 ચૂંટણી ફંડ લેવામાં આવી રહ્યા છે. તો સાથે એવો પણ આક્ષેપ કર્યો કે પાટણ લોકસભા ક્ષેત્રમાંથી બનાસકાંઠા લોકસભા ક્ષેત્રના મતદારોની નોંધણી કરાવાઈ રહી છે. સભામાં યુવાનો ગીનીબેન સાથે સેલ્ફી પાડતા પણ નજરે પડ્યા હતા. વડગામ તાલુકા અને રાધનપુર તાલુકાના ઘણા બધા મતદારો એ પાટણ જિલ્લાના પાલનપુર ની અંદર દાખલ કર્યા, બાબર ની અંદર દાખલ કર્યા, એટલે એનો અર્થ એ થયો કે બનાસકાંઠાના 20 લાખ મતદારો ઉપર એમને ભરોસો ના હોય ત્યારે એમને પાટણ થી લઈને દાખલ કરવા પડે. તો જૂનાગઢના ખોરાસા ગ્રામ પંચાયતના તમામ સભ્યો જોડાયા છે ભાજપમાં. મોટી સંખ્યામાં ગ્રામજનોએ પણ ભગવો કેસ ધારણ કર્યો. સાંસદ રાજેશ ચુડાસમા, દિલીપસિંહ સિસોદિયા અને ભાજપ આગેવાનોએ તમામનું ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું. માળિયા હાટીનાનું ખોરાસા ગામના આગેવાનો દ્વારા ખોરાસા ગામમાંથી ભાજપને સૌથી વધુ મત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. તો લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ પ્રચારમાં વ્યસ્ત છે. એવામાં જૂનાગઢ બેઠક પર કોંગ્રેસે હીરાભાઈ જોટવા પર પસંદગી ઉતારી છે. કોંગ્રેસના અમુક કાર્યક્રમોમાં ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા ન દેખાતા અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે, જેને લઈને હીરાભાઈ જોટવાએ નિવેદન આપ્યું અને કહ્યું કે વિમલ ચુડાસમા કોંગ્રેસના કામમાં સતત લાગી ગયા છે, દરરોજ તેમની સાથે મુલાકાત થાય છે અને કોંગ્રેસમાં કકળાટ નથી. ભાઈ શ્રી વિમલભાઈને એમના ઘરે જઈને એમની સાથે ચર્ચાઓ કરીને એક જ નામ મૂક્યું છે. એ નાના મોટો પ્રશ્ન ક્યાંક પાર્ટીની આરે હોય, ગઈકાલે રાત્રે અમે 1 કલાક બેઠા છે, એ કામે લાગી ગયા છે. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો જૂનાગઢ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા પીળા રંગના કપડામાં જોવા મળે છે, જેને લઈને તેઓ સતત ચર્ચામાં પણ રહેતા હોય છે. સતત ચર્ચામાં રહ્યા બાદ આજે પણ તેમણે પીળા કપડા પહેરવા પાછળના કારણ પરથી પડદો ઉચક્યો. તેમણે કહ્યું કે ભગવાન શ્રી કૃષ્ણને પીળો રંગ પ્રિય હોવાના કારણે તેઓ પીળા કપડા પહેરે છે. સાથે ઉમેર્યું કે પીળા કપડા તેમને વૈચારિક શક્તિ આપે છે. કેશોદ વિધાનસભામાંથી ચૂંટણી લડેલા હીરાભાઈ જોટવા તે સમયે પણ પીળા પરિધાનમાં જોવા મળતા હતા. સાથે તેમણે કહ્યું કે તેઓ આજીવન પીળો કુર્તો જ પહેરશે. મારો ક્રસ્ત પણ પીળો પહેરતો હતો તો હું પીળો કરેલો તો એમાં કલ્યાણ થાય અને પીળા કપડામાં દુશ્મનની પણ એવી કેપેસિટી ન રહીએ ક્યારે કે મારા સામે આંખ ઊંચું કરીને જોઈ શકવાની. તો લોકસભાની ચૂંટણીના પ્રવાસ દરમિયાન તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે માનવતા મહેકાવી. ભગવાન બારડ સૂત્રાપાડાના ગામડાઓમાં પ્રવાસે હતા અને પ્રવાસ દરમિયાન તેમને રસ્તામાં બાઇક સવાર ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળતા પોતાનો કાફલો રોકી ઇજાગ્રસ્તની સારવાર કરી. પોતાની કારમાંથી ફર્સ્ટ એડ કીટ વડે યુવકને પ્રાથમિક સારવાર આપી 108ને ફોન કર્યો. એમ્બ્યુલન્સ આવ્યા બાદ તાત્કાલિક ઘાયલ યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. તો દેશમાં વિવિધ રાજકીય પક્ષોએ પ્રચાર શરૂ કરી દીધો છે, ત્યારે 23 બારડોલી બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા મહુવા કરચેલિયા ખાતે ખરવન શક્તિ કેન્દ્રના પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પ્રચારમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ તેમજ મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયા ભાજપના પ્રચારમાં જોડાયા હતા. આજે નવરાત્રીના પ્રથમ નોરતે પ્રભુ વસાવાએ મેલડી માતાના દર્શન પણ કર્યા હતા. પ્રજાથી પાર્લામેન્ટ સુધીના વિકાસની લાઇનમાં
અનેક ઘણા વિકાસના કામો થયા છે અને સાથે પ્રજા કલ્યાણકારી યોજનાઓ, સર્વ સમાજને સ્પર્શતો વિકાસ, સર્વવ્યાપી વિકાસ અને દેશનો સર્વાંગી વિકાસ આ પહેલી વખત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દેખાઈ રહ્યો છે. અને આ વિસ્તારમાંથી પણ ફરીથી કમળના નિશાન પર મતદાન કરીને દિલ્હી સુધી ચૂંટીને મોકલવા માટે લોકોએ ખૂબ ભારે મતોથી જીતાડીને મોકલવા માટેની નેમ લીધી છે. તો સામાજિક મહિલા અગ્રણી કાજલ હિન્દુસ્તાનીએ મોરબીની પાટીદાર દીકરી મુદ્દે આપેલા નિવેદનને લઈને પાટીદારોમાં રોષ યથાવત છે. વિરોધની આગ વધુ ને વધુ વકરતી જાય છે ત્યારે મોરબીના બાપા સીતારામ ચોકમાં પાટીદાર મહાસંમેલન યોજાયું હતું, જેમાં હજારોની સંખ્યામાં પાટીદારો એકઠા થયા હતા અને કાજલ હિન્દુસ્તાની સામે લડી લેવા માટે એક સૂરે અવાજ ઉઠાવ્યો હતો. કાજલ હિન્દુસ્તાની માફી ન માંગે તો ચૂંટણી બાદ પણ વિરોધ યથાવત રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આમને અમે માફી મગાવીને જ જંપીશું, એના માટે અમારે ન્યાયિક લડત જે કાંઈ આપવી પડે એ અમે આપવા માટે તૈયાર છીએ. પરંતુ ચૂંટણી પતી ગયા પછી અમે સમાજ તરફથી એને વિનંતી કરી હતી કે ભાઈ તમે માફી માગી લ્યો તો અમારે કોઈ પ્રશ્ન નથી, પણ છતાં એ અકળબાઈને હિસાબે અને આપણે ન શોભે એવા શબ્દો એને ઉચ્ચાર કર્યા છે. બનાસ ડેરી સણાદર ખાતે યોજાયો પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી હાજર રહ્યા. રાજ્યપાલે દિયોદરના સણાદરમાં બનાસ ડેરીના અલગ અલગ પ્લાન્ટની મુલાકાત પણ લીધી. રાજ્યપાલે પશુપાલકો અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતો એકતા સંગઠન અને સહકારિતાની ભાવ સાથે ખૂબ પ્રગતિ કરી રહ્યા છે. આજે દુનિયા સામે જળવાયુ પરિવર્તન એક મોટી સમસ્યા છે ત્યારે પ્રાકૃતિક આપદાઓ અને વાતાવરણમાં ફેરફારો માનવજીવનને મોટું નુકસાન કરી રહ્યા છે, જેથી દુનિયાને બચાવવા પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. યદિ ગુજરાત મેં અન્ય ક્ષેત્રો કી તરહ ઇસ બનાસકાંઠા કે ઇલાકા ક્ષેત્ર મેં પ્રાકૃતિક ખેતી કા અભિયાન સાથ મેં ચલ જાય તો આપ લોગ જૈસે ડેરી કે માધ્યમ સે આગે બઢ રહે હૈ વૈસે ખેતી કે ઉત્પાદન કી ભી બહોત બડી આમદની આપકી બઢ સકતી. અને બનાસકાંઠા જિલ્લાની અંદર આપણે ભેગા મળીને આ કામને આગળ લઈ જઈએ તો ખેડૂતની આવકમાં પણ વધારો થશે અને બનાસકાંઠા જિલ્લો એક આપણે એવો જિલ્લો બનાવીએ કે જે પ્રકૃતિની સાથે બધા લોકો રહેતા હોય. અહીંયા વૃક્ષો પૂરતા પ્રમાણમાં હોય એના માટેનું અભિયાન આપણે કેટલાક વર્ષોથી ચાલુ કર્યું છે. એ પણ કામ સાથે સાથે આપણે કર્યું છે કે ડુંગરાઓ ઉપર મોટા પ્રમાણમાં સીડ બોલ નાખીને ત્યાં વનરાજી ઉભી થાય તો આ ધરતી ઉપર વરસાદ વધારે આવે અને એનું પાણી આ ધરતી ઉપર બનાસની ધરતી ઉપર આવે અને બનાસકાંઠા જિલ્લો પાણીદાર જિલ્લો બની શકે. તો બનાસકાંઠા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો વિડીયો વાયરલ. રાજ્યપાલે સણાદર બનાસ ડેરીની મુલાકાતે હતા. આચાર્ય દેવવ્રતે હાથમાં કરતાલ લઈને ભજન કીર્તન કર્યા. બનાસ ડેરીના એમડી સંગ્રામસિંહ સાથે રાજ્યપાલે ભજન કીર્તન કર્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો ભજન કીર્તન કરતો વિડીયો વાયરલ. બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે, તે પહેલા નજર કરીએ ટોપ 3 ન્યૂઝ પર. કચ્છમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી, તો સૌરાષ્ટ્ર દરિયાકાંઠે અનુભવાશે અકળામણ. 13-15 એપ્રિલ સુધી સામાન્ય વરસાદની આગાહી. ગુજરાતમાં 4 બેઠકના ઉમેદવારનું કોકડું ઉકેલવા મુકુલ વાસનિક આવશે ગુજરાત. વિધાનસભા પેટા ચૂંટણીના નામ પર કરાશે ચર્ચા. કોરોનાકાળના 2.5 વર્ષ બાદ નોંધાયો મ્યુકોરમાઇસોસનો કેસ. મહેસાણાના 55 વર્ષીય વ્યક્તિને નાકમાં ફંગસ થતા 3 સર્જરી કરાઈ.
લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. લુબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ. હોટેલ મેનેજમેન્ટના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી. ધાનેરા તાલુકામાં 10,400થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી ખેડૂતો મોટી સંખ્યામાં રાયડો લઈને આવી પહોંચ્યા. ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. ખુલ્લા માર્કેટ કરતાં વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાયા. આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખેડૂતોની સંસ્થા એપીએમસીમાં ઘઉંની સિઝન શરૂ થઈ. ખેડૂતો તેમના ઘઉં લઈ હરાજીના માધ્યમથી વેચાણ માટે તારાપુર એપીએમસી આવી પહોંચ્યા. તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખંભાત, તારાપુર, ધોળકા, સુરિત્રા, માતર, પેટલાદ, બાવડાના ખેડૂતો ઘઉં વેચાણ માટે આવી રહ્યા છે. આ વર્ષે ઘઉંની સિઝન નબળી છે, તેમજ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ઘઉંના ભાવ ઓછા મળ્યા. કમોસમી વરસાદ અને ગરમીની આગાહી વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર. ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટે ચોમાસું સારું રહેશે તેવી કરી આગાહી. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની કરી આગાહી. ચોમાસાની શરૂઆતમાં અલનીનોની અસર દેખાઈ શકે. દેશના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી, એટલે કે પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં સારા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ. ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદની આગાહી. 13-15 એપ્રિલ સુધી ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે. 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. 14 અને 15 એપ્રિલે છોટાઉદેપુર, દાહોદ, નર્મદા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી. કચ્છ જિલ્લાના રહીશો માટે એલર્ટ. આગામી 3 દિવસ કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર. 3 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી. ગુજરાતના કાંઠામાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. દ્વારકાના ખંભાળિયામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જનિતાએ પોતાની સગી પુત્રી પર જ અત્યાચાર ગુજારી હોવાની ઘટના પ્રકાશમાં આવી. માતા પોતાની માસૂમ પુત્રીને ઢોર માર મારતી હોય તેવો વિડીયો સામે આવ્યો, જે બાદ ખળભળાટ મચી ગયો. બાળકીને માથાના ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચતા ખંભાળિયાની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. ત્યારબાદ વધુ સારવાર માટે હાલ જામનગર ખસેડવામાં આવી છે. સમગ્ર મામલે બાળકીની દાદીએ પોતાની પુત્રવધૂ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. મારી દીકરા દીકરી છે ને, સવારે મારા પાસે હું હતી અહીંયા ઘરે, અને એ વાસણ માંજતી હતી તો મારી બહુ આવી કાઢવીને માંડી અને મારવા લાકડીએ લાકડીએ. તો મેં કીધું, બેન તું કેમ મારો છો? તો કે મારી દીકરી છે કે મારી નાખું કે ગમે એ કરું, તમારે શું છે કે એ થઈ ગયું. પછી છોકરી ઉપર ગઈ તો એને મોવારા પકડીને દિવાલમાં ટકરું લેવડાવ્યું અને માથામાં બહુ જ મારી દીધું. હજ બનાસકાંઠાના ધાનેરામાં ખેતરમાં આગ લાગતા 5 જેટલી ભેંસના મોત નીપજ્યા છે. એટા ગામમાં છાપરા નીચે બાંધેલા પશુઓના વાડામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ, જેમાં 5 ભેંસ બળીને ભડતું થઈ ગઈ, જ્યારે 10 થી વધુ પશુઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘટનાની જાણ થતાં પશુ ડોક્ટરની ટીમ સ્થળ પર પહોંચી અને સારવાર શરૂ કરી. પશુઓના મોતનો રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને સુપ્રત કરાશે. તો ગીરના સિંહોના મૃત્યુ કેસમાં હાઈકોર્ટે રેલવે વિભાગ અને જંગલ વિભાગની ઝાટકણી કાઢી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે વન્યજીવો કે સિંહોના મોત માટે સરકારની જવાબદારી બને છે. વન્ય પ્રાણીઓના રક્ષણની જવાબદારી તમામની હોવાની કોર્ટે ટકોર કરી. સરકાર કે રેલવે વિભાગ પોતાની જવાબદારીમાંથી છટકી ન શકે. કોર્ટે નોંધ્યું કે કોઈપણ બહારના તત્વોથી વન્યજીવનું મોત થાય તો જવાબદેહી બને છે અને બંધારણે આપેલા જીવન જીવવાના અધિકારનું ચોખ્ખું વાતાવરણ પણ સમાવિષ્ટ છે. આ મામલે હાઈકોર્ટે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને ડિવિઝનલ રેલવે મેનેજરને અંગત સોગંદનામું રજૂ કરવા આદેશ કર્યો છે. તેમજ અમરેલીથી ખેજડિયા વચ્ચેની રેલવે લાઇનને બ્રોડગેજમાં તકદીર કરવાનો મુદ્દો પણ કોર્ટે ખુલાસો માંગ્યો છે. સાથે જ લાયન કોરિડોરમાં બ્રોડગેજ કન્વર્ઝન શા માટે ઉઠાવવામાં આવ્યો તેવો સવાલ પણ કર્યો. સરકારને 23 એપ્રિલ સુધીમાં સોગંદનામું રજૂ કરવા કોર્ટે આદેશ કર્યો છે. તો રેલવે વિભાગ અને જંગલ વિભાગની મીટિંગમાં રેલવેની સ્પીડ અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવાઈ છે, જેમાં નક્કી કરાયું છે કે જંગલ વિસ્તારમાં રાત્રે હવે એક પણ ટ્રેન નહીં ચાલે. જંગલ વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનની ઝડપ 30 કિલોમીટરથી વધુ નહીં રહે. જંગલ વિસ્તારની બહારથી પસાર થતી ટ્રેનની ગતિ મર્યાદા પણ 40 કિલોમીટર નક્કી કરવામાં આવી છે. જેટલા પણ લાઇન કોરિડોર્સ છે, જાગર લાઇન્સના મૂવમેન્ટ હોય છે,
તો ત્યાં આગળ આ લોકો જેટલી પણ લાઇન્સ જાય છે એને બ્રોડગેજમાં કન્વર્ટ કરવા માંગે છે. એટલે કોર્ટે કીધું કે આ ના થઈ શકે. એટલે કોર્ટ આપણે ડિવિઝનલ રેલવે મેનેજર છે એમની પર્સનલ એફિડેવિટ માંગી છે હવે કે એ પોતે એફિડેવિટ ફાઇલ કરે અને રજૂ કરે કે આ સત્ય શું છે.